24 ऑगस्ट सुधी समग्र राज्य में माननीय मुख्यमंत्री श्री विजयभाई रूपाणी अने माननीय नायब मुख्यमंत्री श्री नितिनभाई पटेल नी नेतृत्व हेठ 5 वर्ष पूर्ण थाय छे, जेना माटे राज्यना जुदी जुदी फ्लेगशिप योजनाओ अने जुदा जुदा विकासना कार्यों ने साकड़ीने जुदा जुदा कार्यक्रमों राखवामां आव्या छे, जेमां शिक्षण, रोजगार, महिला, किसान सन्मान, अर्बन डेवलपमेंट, आदिवासी समाजनी उपलब्धिओ, जेना भाग स्वरूपे आवतीकाले कच्छमां ज्ञान शक्ति दिवसनी उजवणीना कार्यक्रममां મારે આવવાનું થયું છે અને આજે અહીંયા કચ્છ પૂર્વના પોલીસ અધિકારીઓ અને અમારા ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો ખાસ રિવ્યૂ કરવામાં આવ્યો અને કચ્છ પૂર્વનો આ વિસ્તાર એ ઝડપથી ઔદ્યોગિક રીતે વિકસતો વિસ્તાર છે, રોજગારીની મહત્તમ તકો અહીંયાથી ઉપલબ્ધ થાય છે, ઔદ્યોગિક વિકાસની સાથે શાંતિ સલામતી અને સુરક્ષાનું પણ જતન થાય એના માટે રાજ્ય સરકાર દ્વારા વખતોવખત નવો મેન પાવર પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને જેના માટે એક નવું પોલીસ સ્ટેશન પણ જે અંજારની અંદર મેઘપર નવું પોલીસ સ્ટેશન પણ આજે આપણે નક્કી કર્યું છે, એટલે જેથી કરીને એ ભાગની અંદર બનતા ઘટનાઓનું પોલીસ તંત્ર દ્વારા અસરકારકતાથી નિવારણ લાવી શકાય એટલે પીએસઆઈ કક્ષાનું એક નવું પોલીસ સ્ટેશન વધારાનું અહીંયા મંજૂર કર્યું છે. વિશ્વાસ વન, જેમાં સીસીટીવીના નેટવર્કથી આખા રાજ્યને 329 કરોડના ખર્ચે નેટ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે અને આ વિશ્વાસ સેકન્ડ એની અંદર પણ કચ્છ પૂર્વના નવા લોકેશનો કે જે ગુનાઓના ઇન્વેસ્ટિગેશન ડિટેક્શન માટે અત્યંત ઉપયોગી થાય છે એ પણ નાખવા માટેનું નક્કી કર્યું છે. કચ્છની અંદર પૂર્વમાં ખાસ કરીને વધારાના વાહનો મળે કે જેથી પેટ્રોલિંગ, સઘન પેટ્રોલિંગ અને કચ્છ પશ્ચિમની સંખ્યામાં કચ્છ પૂર્વમાં મહેકમમાં વધારો થાય તેના માટે આજે અમારી સમક્ષ જે રજૂઆત થઈ છે એ આગામી દિવસોમાં નવી ભરતી પછી આપણે કચ્છ પૂર્વને પણ વધારાનું મહેકમ મળે એનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર રાજ્યની અંદર પેટ્રોલ ડીઝલમાં બાયોડીઝલ કે અન્ય પ્રકારના બેઝ ઓઇલ કે અન્ય પ્રકારના ભેળસેળ કરીને જે પ્રદૂષણની અંદર સમસ્યાઓ ઊભી કરે છે, જે ટેક્સની ચોરી કરીને રાજ્યની તિજોરી ને અસર કરે છે, આવી સામે સઘન ઝુંબેશ ઉપાડી છે જેની સામે આ કચ્છ પૂર્વમાં પણ કેસીસ કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં આ સઘનને વધારે તીવ્ર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. કંડલા પોર્ટની અંદર જ્યારે જુદા જુદા માલ આવતા હોય છે, જતા હોય છે, એમાં થતી ચોરીઓ અટકાવવા માટે ઉપરાંત જ્યારે ઊંચી ગુણવત્તાનો કોલસો આવતો હોય છે એમાં નીચી ગુણવત્તાના કોલસાની ભેળસેળ કરીને સમસ્યા ઊભી કરવા માટેના ચોરીના કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા છે, એના માટે પણ આજે જરૂરી સૂચના આપવામાં આવી છે. ખાસ અંજાર અને ગાંધીધામ અને નેશનલ હાઈવે ઉપર ટ્રાફિકની સમસ્યાના કારણે
માર્ગ મકાન વિભાગ અને જે અન્ય વ્યવસ્થાઓ કરી શકાય કે જેથી કરીને કચ્છ જિલ્લાને ટ્રાફિકની સમસ્યાઓમાંથી મુક્તિ આપી શકાય એ માટે પણ આજની આ બેઠકની અંદર આયોજન કરવામાં આવ્યું છે. આજે એક નવી એપ એ કચ્છ પૂર્વ પોલીસ સ્ટેશન દ્વારા શ્રમિક કે જેની અંદર કચ્છની અંદર તમામ પ્રકારના આવતા શ્રમિકોનું એ એપની અંદર ઇન્વર્ટ કરવાના કારણે હવે એ શ્રમિકોવાળી સમસ્યાઓ પણ સઘન ઝુંબેશ લગાડીને કરવામાં આવશે. જે BSF અને આર્મીના જવાનોના સંદર્ભમાં જે માહિતી આવી છે એના અંતર્ગત અમે ચોક્કસ રસ્તો કાઢીશું. રાજ્ય સરકાર દ્વારા આવા બનતા ગુનાઓમાં DGP દ્વારા સૂચના આપવામાં આવી છે અને જે સંબંધિત ઘટના બની હોય તેના DYSP SDPO દ્વારા એમને જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવવી જોઈએ અને આમાં કોઈ કચાશ હશે તો એના અંગે હું જરૂરી સૂચના આપું છું.